જૈન સંઘના જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ વિજય જૈન સંત સુરેશ્વરજી મહારાજના શિષ્ય અને થરાદ તાલુકાના નારોલી ગામના પનોતા પુત્ર મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજનું નારોલી પદાર્પણ થયું હતું, જેમાં જૈન સંઘ અને ગામના નાગરિકોએ સાથે મળીને નગર પ્રવેશ કરાવ્યો હતો. તેમજ સોમવારની વહેલી સવારે સૂર્યના પ્રથમ કિરણો સાથે અક્ષત અને મંધળ ગીતો ગાઈને મુનિરાજના આગમનને વધાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઢોલ નગારા સાથે ગામના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં મહિલાઓ પરંપરાગત પહેરવેશમાં સજ્જ બની માથે કળશ ઉપાડી શોભાયાત્રામાં સહભાગી બની હતી, જે દરમિયાન મુનિરાજ ચરિત્ર રત્ન વિજયજી મહારાજે ગામની એકતા અને સંપની નિહાળી ગ્રામવાસીઓના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે રાષ્ટ્રીય એકતા એ કોઈ સ્થૂળ વસ્તુ નથી, તે ભાવના અને લાગણીઓનો પિંડ છે. એક જ રાષ્ટ્રીય ધ્વજની છત્રછાયા હેઠળ નાગરિકત્વ ભોગવતી જુદા જુદા ધર્મો સંપ્રદાયો વચ્ચે જ્યારે ભાઈચારો, બંધુતા, સમાનતા અને સમપ્રવરતા હોય ત્યારે એ ગામમાં એકતાનો સ્તર ખૂબ ઊંચો હોય છે. એમ કહી શકાય કે અનેકતામાં એકતા એ જ નારોલીની શાન છે. દેશમાં વિવિધ રાજ્યોમાં થઈ રહેલી ત્રાસવાદી અને નક્સલવાદી પ્રવૃત્તિઓ માટે સ્વાર્થી અને દેશદ્રોહી તત્વો જવાબદાર છે. મુનિરાજના સાનિધ્યમાં જૈન મંદિરમાં ભગવાનના અભિષેક યોજાયો હતો, જેમાં અનેક પ્રકારના ઔષધિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બે દિવસની સ્થિરતા દરમિયાન ધાર્મિક, સામાજિક તેમજ જનસેવા અને જીવદયાના અનેક કાર્યક્રમો યોજવા આવ્યા હતા. આ પ્રસંગે મુનિરાજ દર્શનાથે સાંસદ પરબતભાઈ પટેલ, ડેપ્યુટી કલેક્ટર, નાયબ મામલતદાર, જિલ્લા પંચાયત સદસ્ય માંગીલાલ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય વજેસિંહ સહિત અનેક રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ અને અધિકારીઓ મુનિરાજના આશીર્વાદ લીધા હતા. જો કે આ કાર્યક્રમને સફળ બનાવવામાં નારોલી જૈન સંઘના અગ્રણી ચંદુભાઈ, સેવંતીલાલ, હસમુખભાઈ, ચેતનભાઈ, સુરેશભાઈ તેમજ પ્રવીણભાઈએ જહેમત ઉઠાવી હતી.